નમસ્કાર શ્રોતા મિત્રો, સુવિચારની સુવાસ આ વિષય ઉપર મારે રજૂઆત કરવાની છે અને એક સત્ય ઘટના વર્ણવ્યો છે. એક નાનકડા બાળકનો સુવિચાર ક્યાં સુધી વિસ્તરે છે અને એ કેવું પરિણામ લાવે છે એની આ વાત છે. હેની હિલ, એનો રોબર્ટ હિલ નામનો દીકરો, 13 વર્ષની ઉંમર, અને એણે જ્યારે કીધું કે પપ્પા મને $5 આપશો, એટલે એના પિતાએ એને $5 આપ્યા કે બેટા શું તારે કંઈ ખરીદી કરવાની છે, એટલે રોબર્ટ હિલે કીધું કે આમાંથી મારે થોડીક દવાઓ ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝરને મોકલવાની છે. હવે આ એની હિલ નાટો, નેપલ્સમાં નાટો એર સાઉથ હેડક્વાર્ટર્સમાં સાર્જન્ટ હતો, અને રોબર્ટ હિલ જેની હું વાત કરું છું ને, એ અમેરિકામાં ભણતો, પણ બાળક ખૂબ જ તેજસ્વી, હોશિયાર અને એવો સરળ હતો. એ એટલી ઉંમરમાં એને એરિકા એન્ડરસનનું ધ વર્લ્ડ ઓફ ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર પુસ્તક વાંચ્યું. આલ્બર્ટ સ્વાઇટ્ઝર વિશે થોડી વાતો હું કરી દઉં મારા શબ્દોમાં. આલ્બર્ટ સ્વાઇટ્ઝર એક તો ઓથોરાઇઝ્ડ પ્રીચર હતા, એટલે ખ્રિસ્તી ધર્મનો એને વિધિસરનો અભ્યાસ કરેલો અને ઉપદેશક તરીકેની પરીક્ષા એ પાસ કરેલી, અને આમ અધિકૃત ઉપદેશક હતા. આ એક એની કારકિર્દી. બીજું, એ ખ્યાતનામ પિયાનિસ્ટ હતા, પિયાનો વાદક હતા અને બહુ જ સારી રજૂઆત કરી. એમાંય આફ્રિકાના ગાઢ જંગલો અને એની રાત્રિનું ટાણું અને કોકવાર લોનલીનેસમાં ડૉક્ટરનું વ્યથાથી હૃદય ભરાઈ જતું ત્યારે એ પિયાનો વગાડ. પણ બીથોવન ને મોઝાર્ટ ને સેબાસ્ટિયન બાક ને હેડન ને એની તરજો વાગતી, એમાં બીથોવનની જ્યારે વાગતી ત્યારે તો સાંભળનારા મુગ્ધ થઈ જતા. પિયાનો એ જૂનો ને એવો હતો, કોઈ લેટેસ્ટ કેવો હતો નહીં, પણ આ ડૉક્ટર સાહેબની બીજી કારકિર્દી. અને ત્રીજી, મેડિકલ સાયન્સના એ ડૉક્ટર તો હતા જ, તો એમણે પ્રીચર તરીકે ન સ્વીકાર્યું કામ, પિયાનિસ્ટ તરીકે નહીં, ખાલી શોખ તરીકે રાખ્યું એટલું, અને ડૉક્ટર તરીકે નહીં. એમાંય આફ્રિકાના જંગલોમાં વસતા બિનગોરી પ્રજા, નિગ્રો છે, અબસી છે, આ બધા કાળા માનવીઓની સેવામાં એમણે જિંદગીના 50 વર્ષ ખર્ચી નાખ્યા. ડૉક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝરનું ચિત્ર હતું અને નીચે એક જ વાક્ય લખેલું, 50 યર્સ ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી. એક વાત કરી દઉં બીજી, કે ડૉક્ટર સાહેબ ત્યાં એને દવાખાનું કર્યું લેમ્બરલેન્ડમાં, અને ગાયો માટે શેડ બનાવતા. ત્યારે સ્વીડનથી એક પ્રતિનિધિ ખાસ મળવા એમને અહીંયા ગયા અને એમને અભિનંદન આપતા કીધું કે તમારી પસંદગી નોબેલ પ્રાઇઝ માટે થઈ છે. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે હું આ નિસરણી ઉપર કામ કરું છું, તમે નિસરણી પકડી રાખો, એટલે હું આ શેડને ખીલ્યો મારી દઉં. આ કામ પૂરું થયા પછી એમણે સમિતિના સભ્યોનો બધાનો આભાર માન્યો વિધિ સર, અને એમણે એવું જણાવ્યું કે જો હું ત્યાં આવી અને નોબેલ પ્રાઇઝ સ્વીકારું એના કરતાં અહીં 10 દર્દીને જોઉં ને, તો મારે મન એ વધુ ઉત્તમ છે. અને પછી ડૉક્ટર સાહેબે વાત જે કરીને એ તો તમામ ડૉક્ટરોએ ધ્યાનમાં રાખ્યા જેવી છે, કે માનવતાનું કાર્ય કરતા કીર્તિએ આવી પડેલી આપત્તિ છે. એ ગયા નહીં, સ્વીડન તો ન ગયા એ સ્વીકારવા માટે, પણ એને રકમ આમાં ખર્ચી એમને એના મિશન માટે. હું એક હાસ્ય કલાકાર તરીકે કાયમ સંદર્ભ આપું છું આલ્બર્ટ સ્વાઇટ્ઝરનો, વર્ણસંભી સક્રિયતા
અને હળવી રમૂજ વૃત્તિ, એમાં જીવનની સાર્થકતા છે. ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર. વણથંભી સક્રિયતા, આપણે દેશી ભાષામાં કહીને કે અવસ્થા આંબી ગઈ. પણ અવસ્થા ક્યારે આંબી જાય? કે તમે ગતિમાં હો ને હોય, અવસ્થા એ ગતિમાં હોય. તમારી ગતિ જે દી મંદ પડે ને તે દી અવસ્થાની ગતિ પહોંચી જાય છે, એટલે અવસ્થા આંબી જાય છે. પણ આવા ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર અને આ નાના બાળકને એમ થયું, રોબર્ટ હિલને, કે માનવતાનું આવું કાર્ય ડૉક્ટર સાહેબ કરતા હોય તો આપણે એને મદદ આપવી જોઈએ. એટલે એના પિતાએ $5 તો આપ્યા, પણ હારે એક શંકા વ્યક્ત કરી કે તું આ દવાઓ એમને પહોંચાડીશ કઈ રીતે? આ ડોલરે લીધા, દવાઓ એને સમજણ પ્રમાણે લીધી. પણ પછી આ ચિંતા રોબર્ટ હિલ નહીં થઈ. એટલે નાટોના એર સાઉથ હેડક્વાર્ટર્સના જનરલ લિન્ડસે, જનરલ લિન્ડસેને એક 13 વર્ષના બાળકનો પત્ર મળ્યો હતો. જનરલને બહુ નવી લાગી. એ પત્ર રોબર્ટ હિલે લખેલો કે પ્રિય જનરલ લિન્ડસે, ના જગત વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરે છે અને મારા પિતા મને સમજાવતા કે નાટોનો એ જ ઉદ્દેશ છે. આપને પત્ર હું એટલે લખું છું કે મારે ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝરને થોડી દવાઓ પહોંચાડવી. મારા પિતાએ કીધું છે કે મારાથી બનતી બધી મદદ હું તને કરીશ, પણ આ દવાઓ પહોંચવા માટે કોઈ વ્યવસ્થા થવી છે. એટલે મને વિચાર એવો, હું આપને આ પત્ર લખું છું. મારા પિતાને જાણ નથી કરી આ પત્ર બાબત, પણ હું આપને વિનંતી કરું છું કે આપણે વિમાનો જો અહીંયા જતા હોય તો મારી દવા એને પહોંચાડવી, અને જો આપના તરફથી સહકાર મળશે તો મને બહુ આનંદ થશે. રોબર્ટ હેની હિલ, ઉંમર વરસ 13. જનરલને એ પત્ર વાંચીને ઘણી નવાઈ લાગી, પણ રોબર્ટ હિલને તો આનંદ એટલે થયો કે જનરલ લિન્ડસેનો એને પત્ર મળ્યો. અને બાળકને એમ થઈ ગયું કે આહા, આવા મોટા જનરલ. એ મારી વાતની નોંધ લીધી એટલું જ નહીં, એમણે પત્ર લખ્યો અને પત્રમાં એવું લખેલું કે વાલા રોબર્ટ, તારી દવાઓ હું ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર સાહેબને પહોંચાડી દઈશ, અને તારો પત્ર છે ને એ ઇટાલિયન રેડિયોના 24મા કલાકના કાર્યક્રમ માટે મોકલી આપીશ. હવે ઇટાલિયન રેડિયોમાં છે ને 24મો કલાક નામનો એક કાર્યક્રમનું શીર્ષક, અને એમાં પરોપકાર માટે જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એની વિગતો એમાં આવતી, કે એમનો સમાવેશ થતો. એટલે આ, અને તું જરાય ચિંતા કરીશ નહીં, બીજાને મદદ આપનારાઓના કોઈ ચોટો નથી, એવું જનરલે લખ્યું. અને છેલ્લે જનરલ નિંદસે સહી કરેલી. આ પત્ર મળ્યો એટલે બાળક તો ખુશખુશાલ થઈ ગયો, અને ઇટાલિયન રેડિયો ઉપરથી 24મા કલાકના કાર્યક્રમમાં 4 ભાષામાં આ પત્ર રજૂ થયો. અંગ્રેજીમાં, ફ્રેન્ચમાં, ઇટાલિયન અને જર્મન ભાષા, આ 4 ભાષામાં આ પત્રની વિગત રજૂ કરવામાં આવી. અને રોબર્ટ હિલને આનંદને આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે રેડિયો સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટરનું આમંત્રણ મળ્યું કે ઇટાલિયન રેડિયો ઉપર તમે આવો અને મારા અવાજમાં રજૂઆત કરો. એટલે એના પિતા હેની હિલ એને રેડિયો સ્ટેશન ઉપર લઈ ગયા, અને બાળકે એની ભાષામાં એને અપીલ કરી કે ડૉક્ટર સાહેબ આવું માનવતાનું કાર્ય કરતા હોય તો આપણી ફરજ છે એમને આ રીતે મદદ કરવાની. અને નાના બાળકની આવી અપીલ અને એની જે અસર થઈ, લોકોના હૃદય દ્રવી ઉઠ્યા. એના અવાજમાં એમણે જ્યારે આ અપીલ સાંભળી ત્યારે, અને પરિણામે
$5,00,000 ની દવાઓ નેપાલમાં આવી ગઈ. લેપેપિસ નામની ઇટાલિયન મેડિકલ ફાર્મ જે દવાઓનું ઉત્પાદન કરતી કંપની હોય ને, એમાં મુખ્યત્વે આ કંપની લેપેપિસ, અને એને મોટાભાગની દવાઓ આપેલી, બાકી નાગરિકોએ આપેલી. અને મોટી વાત તો એ છે કે નાના બાળકોએ, 50 બાળકોએ ₹4થી લઈ અને ₹50 સુધીની રકમ મોકલી. એક 11 વર્ષના બાળકે તો એવું લખ્યું કે કઈ દવા લેવી એની મને કંઈ ખબર પડતી નથી, એટલે હું મારી બચતમાંથી આ રકમ મોકલી આપું છું, તમારે જે લેવી હોય લેજો. તો આ રીતે ₹4થી લઈને ₹50 સુધીની 50 બાળકોની મદદ મળી. પણ આલ્બર્ટ શ્વાઇટ્ઝર જ્યારે કામ કરતા હોસ્પિટલમાં, અને સાહેબને તાર મળ્યો કે 9,000 રતલ દવાઓ આપ ક્યારે સ્વીકારી શકશો, ઇટાલીની પ્રજા તરફથી આપને આ ભેટ આપવામાં આવેલ છે એ જણાવવા વિનંતી. એ ડૉક્ટરને નવાઈનો પાર ન રહ્યો કે આ હા, આટલી બધી દવા કોણે મોકલી છે, કઈ રીતે ભેગી થઈ છે, આમાં કોણે પ્રેરણા આપી છે, કેટલી મૂંઝવણ થઈ કે અમુક દવાઓ તો રેફ્રિજરેટરમાં રાખવી પડે ને હોસ્પિટલમાં રેફ્રિજરેટર તો છે નહીં, આવા મોટા સ્ટોરેજ રૂમ નથી મેડિકલ દવાઓ સાચવવા જેવા. અને પેરુમાં પાછી આદિવાસીઓની હોસ્પિટલ હાલે છે, એમાં દવા મોકલી શકે? જનરલ લિન્ડસેને ડૉક્ટર સાહેબે અનેક પ્રશ્નો પૂછ્યા અને જનરલ લિન્ડસે એના બરાબર ઉત્તરો આપી ડૉક્ટરને સંતોષ થાય એ રીતે જવાબો આપ્યો. પણ એને પાછું એમ લખ્યું, એમ જણાવ્યું એના જવાબમાં કે 13 વર્ષના બાળકે ની પ્રેરણાથી આ થયું છે. અને એમાંય એને જ્યારે એ જણાવ્યું કે આ બાળક નિગ્રો બાળક છે, ત્યારે તો પછી ડૉક્ટર સાહેબને એમ થયું કે હું એને મળવા ઈચ્છું છું. અને આ વાત જ્યારે રોબર્ટ હિલને પહોંચાડવામાં આવી ત્યારે તો એની જે ખુશી થઈ છે આનંદથી આપણે કલ્પના કરીએ કે ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર જેવા મહાન ડૉક્ટર મારા જેવા કિશોરને 13 વર્ષની ઉંમર એને મળવા ઈચ્છે છે એમ. પણ અહીંયા બધી નેપલ્સમાં મંડી તૈયારીઓ થવા, પત્રકારોનું એક ગ્રુપ, એક નાટોના અધિકારીઓ, આ નાનો બાળક રોબર્ટ હિલ, અને પાછો એરક્રાફ્ટનો ક્રૂ જે હોય, આ તમામ ફ્રેન્ચ હવાઈ દળમાં, ફ્રેન્ચ હવાઈ દળના વિમાનમાં ગોઠવણ, અને ઇટાલિયન હવાઈ દળનું એક બીજું વિમાન, આ 9,000 રતલ દવાઓ અને એની હારેની સાધન સામગ્રી પાછી. આમ તો ડૉક્ટરોની આખી પેનલ બેસી ભૂમધ્યવર્તી પ્રદેશો જે રહ્યા ને આફ્રિકાના, એના હવામાનને કઈ રીતે અનુકૂળ આવશે એ પ્રમાણે એ વિભાગવાર પાસે એનું વિતરણ કરેલું. તો આ એક વિમાનમાં દવાઓ બધી અને એક વિમાનમાં આ કાફલો, અને થયા રવાના. હવે નેપલ્સથી લેમ્બર લેન જે છે જ્યાં ડૉક્ટર સાહેબનું દવાખાન, એ 16 કલાકની ફ્લાઇટ થાય, અને 16 કલાકની ફ્લાઇટમાં 16 કલાકની ફ્લાઇટ એક ધારી કરવી એ જરાક મુશ્કેલ પડે. એટલે નાઇજીરિયાનું કાનો બંદર, અહીંયા કાનો એરપોર્ટ, કાનો એરપોર્ટ જે રહ્યું ને અહીંયા આ લોકો કાફલો રોકાણો, ફ્યુઅલ બ્યુઅલ ભરવાનું કે થોડો આરામ કે ચા પાણી નાસ્તા પૂરતા. અને આ નાના બાળકની વિગત તો નાઇજીરિયન ટાઈમ્સમાં પબ્લિશ થઈ હતી. એટલે જ્યાં જાય રોબર્ટ હિલ ત્યાં લોકો એને પ્રશંસાના પુષ્પોથી વધાવી દેતા, એટલી બધી એની પ્રશંસા થતી, એટલા પુષ્પો, પ્રશંસાના પુષ્પો એને મળતા. પણ ક્યાંક ક્યાંક કાંટાએ ચૂભતા, એ ભેગી વાત હતી.
એક હબશી આવીને એવું કહી ગયો બાળકને કે જો આપણે એમની નજરમાં કાળા હબશીઓ જ છીએ અને રાત્રે સૂતેલો આ બાળક એમાં કબીલાનો એક સરદાર આવ્યો અને એને ઉઠાડ્યો અને કીધું કે છોકરા સાચું કહેજે તે કેના કહેવાથી જનરલ લિન્ડસને આ પત્ર લખ્યો હતો રોબર્ટ હિલ મૂંઝાઈ ગયો ખરો પણ ગભરાણો નહીં જરા કે એને આત્મવિશ્વાસથી કીધું કે મેં લખ્યો મને થયું એટલે મેં આ લખ્યો પત્ર અને પછી કાનો બંદરથી ફ્લાઇટ રવાના થઈને પછી આફ્રિકા પહોંચી લેમ્બેરેન જ્યાં એમનું દવાખાનું હતું અને આફ્રિકાનું ગાઢ જંગલ એમાં આ સ્થાન 100 ફીટ ઊંચા વૃક્ષો ગાઢ વનરાઈ અને એના ઉપર આ બે વિમાનો ઉડ્યા જતા ઉપરથી વિમાનમાંથી તમે નીચલું દ્રશ્ય જુઓ ને તો નદી આમાં લીટી હોય એવું લાગે પછી ધીરે ધીરે પછી રસ્તાઓ દેખાવા માંડ્યા અને 100 ફૂટ ઊંચા વૃક્ષો વનરાઈ જે હતી એના પછી એરપોર્ટ હતું લેમ્બેરેનનું એમાં બે વિમાનો ઉતર્યા એટલે ડૉક્ટર સાહેબ સાદા પોશાકમાં આમનું સ્વાગત કરવા માટે અહીંયા એરપોર્ટ ઉપર હાજર અને એમાંય રોબર્ટ હિલને જોયો એટલે ડૉક્ટરે નીચા નમીને એને ભેટી પડ્યા અને ચૂમી લીધો અને એટલું જ ફ્રેન્ચ ભાષામાં કીધું કે કેવો મજાનો છોકરો છે એમ રોબર્ટ તો કાંઈ બોલી જ ન શક્યો પણ એની આંખમાંથી આંસુઓની ધારા મંડી વહેવા 13 વર્ષના મહેમાન અને 86 વર્ષના યજમાન ડૉક્ટર સાહેબે આખા કાફલાને એની હોસ્પિટલ બતાવી દર્દીઓ હારે પરિચય કરાવ્યો એક નર્સ દુભાષિયા તરીકેનું કામ ઉભારતી અને બોબીનો પરિચય કરાવ્યો ને એને કીધું કે જો આ બધા દર્દી માટે આ દવા વપરાવાની છે બપોરના સાવ સાદું ભોજન મહેમાનોને પીરસવામાં આવ્યું અને આ રીતે લેમ્બેરનમાં એક દિવસ બીજો દિવસ મહેમાન તરીકે રોબર્ટ રોકાણ અને પછી ત્રીજા દિવસે નેપલ્સ રવાના આખો બે વિમાનો રવાના થયા પણ એ પહેલાં ડૉક્ટર સાહેબે વિદાય આપતા પહેલાં નાનકડા રોબર્ટને કીધું કે આ એક ડબ્બો શીશમના લાકડાનો એક સુંદર નાનકડો ડબ્બો એ તારી માતાને ભેટ આપ એટલે એ ડબ્બો લઈ લીધો રોબર્ટે અને પછી લેમ્બેરનથી રવાના થયા પાછું નાઇજીરિયાનું કાનો એરપોર્ટ ને ત્યાંથી પછી નેપલ્સ પણ રોબર્ટ હિલને તો કોઈ ઉત્સાહનો પાર રમરે ત્યાં પહોંચ્યા પછી એની માતાને ત્યાંથી રવાના થયા નેપલ્સથી કાનો ને કાનોથી લેમ્બેરનને ને મળ્યા ડૉક્ટરને ને બધી 2 દિવસની વિગતવાર વાત કરી અને છેલ્લે પછી આ શીશમનો ડબ્બો ભેટ આપ્યો કે ડૉક્ટર સાહેબે કીધું છે કે તારી માતાને ભેટ છે માતાએ ડબ્બો લીધો હાથમાં ને ખોલ્યો અંદર એક ચિઠ્ઠી હતી અને એમાં એટલું જ લખ્યું હતું કે રોબર્ટ હિલ જેવા બાળકને જન્મ આપનાર માતાને પ્રણામ આલ્બર્ટ સ્વાઇટ્ઝર અને આ ચિઠ્ઠી વાંચતા માતા ચોધાર આંસુ ડેરવી એનું હૃદય ભરાય એવું અને એક સુવિચારની સુવાસ ક્યાં સુધી પ્રસરે છે અને કેવું પરિણામ લાવે છે એનું આ એક ઉદાહરણ આભાર ધન્યવાદ